નમસ્કાર મિત્રો, આજે આપણે ન્યૂઝપેપરની વિશે વાત કરીશું. સંપૂર્ણ સમાચાર ન્યૂઝપેપરના આધારે જાણીશું. મિત્રો, આજે જે આપણે લીધું છે દિવ્ય ભાસ્કર ગુજરાતની ચૂંટણી વિશે, તો મિત્રો આની અંદર તમને જોવા મળતા છે નાના નાના બાળકો. પણ આ એક બાળકો નથી, પણ આ એક એવા મોટા ચહેરા છે ગુજરાતની અંદર, રાજનીતિ અંતર્ગત તમે જોઈ શકો છો. હા, હું પણ બાળક હતો. તો તમે જોઈ શકો છો, નીતિનભાઈ પટેલ છે, એ ઇન્દ્રસિંહ પાટીલ છે, કેજરીવાલ છે, ઈશુદાન ગઢવી છે, રાહુલ ગાંધી છે. સાથે મિત્રો આની અંદર તમે જોઈ શકો છો જે અશોક ગોહિલ છે, જગદીશ ઠાકોર છે અને ગોપાલ ઇટાલિયાનો ચહેરા તમને આની અંદર જોવા મળતા હશે. તો મિત્રો, બીજા મુખ્ય સમાચાર છે, અસંતુષ્ટ સંભવિત નુકસાનની ગણતરી શરૂ, નવા સમીકરણો દ્વારા હિસાબ પૂરો કરવામાં આવશે. એ પણ વિગતો તમે જોઈ શકો છો. આહિરના મતનું ધ્યાન રાખીને ઈશુદાન ગઢવીએ ખંભાળિયાની ટિકિટ લીધી છે. તો મિત્રો આની અંદર 12 દબંગો જેવા ભાજપને નડી જાય છે તેમ છે. મિત્રો આની અંદર જે વધુમાં માહિતી છે, રાજકોટના જ્વેલર્સ ચૂંટણીના પંચની મદદ માગી, એટલે કે ચેકિંગથી સોનાઓમાં ભયે પાર્સલમાં 50% ઘટાડો કરવામાં આવ્યો છે. કોંગ્રેસના બીજા ફેસમાં 33 ઉમેદવારો જાહેર કર્યા છે. એની અંદર તુષાર ચૌધરી ખેડબ્રહ્માથી, મેવાણી વડગામથી લડશે ચૂંટણી. તો અગાઉ જિંદાબાદના જે નારા પોકાર કર્યા હતા કાર્યકરોએ, આજે મૌન હતા, અને કારણ કે તેમની આંખો પર સવાલ હતા. તો બીજું બધું વધારામાં કે પરિવાર કોણ સગા હે તેરા હે માનવા કોણ સગા હે. તો મિત્રો એ તમે જોઈ શકો, જ્યારે ચૂંટણીમાં પરિવારના સભ્યો પણ સામસામે શત્રુ બન્યા છે. મિત્રો, રાજકારણ એક એવી વસ્તુ છે કે જે પરિવારને પણ છોડતું નથી. તો મિત્રો વધુમાં છે કે તબક્કાની નિવેશી બેઠકો પરથી ત્રિપાર્ટી જંગ, એટલે કે સૌરાષ્ટ્ર દક્ષિણમાં 10 મંત્રી અને 22 મહિલાઓ પણ છે ઉમેદવારની અંદર. તમે જોઈ શકો છો, ભાજપ કોંગ્રેસ અને આમ આદમીના પાર્ટીના જે ઉમેદવારો છે એમનું જે નિવેશી જે છે એમનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે કે કઈ જગ્યાએથી કયા જે ધારાસભ્ય લડશે ચૂંટણી. તો ઉમેદવારના નામ સ્ટાર પ્રચારક તરીકે હવે પક્ષનો પ્રચાર દરેક પોતાનો છે. મિત્રો, ઉનામાં ભીડ થઈ ગઈ છે અને ભવન માટે ચાલી રહી છે પકડી. તો બંદૂક ટાંકીને આંદોલન તોડવાનો પ્રયાર કરવાનો સાથે કહેવામાં આવે છે. મિત્રો એની અંદર તમે જોઈ શકો છો, ગુજરાત ઊંચું જયપ્રકાશ નારાયણની હાજરીમાં જનતા મોરચાની રચના પછી મોરારજી દેસાઈનું જે ચલણ દાખલ કરવામાં આવ્યું છે. તો મિત્રો વધુમાં છે કે બાળકોને રોજ શીખવામાં એ છીએ, આજે બાળકોને શીખવીએ છીએ. તો મિત્રો વધુમાં છે કે માસ્ટર સ્ટ્રોક ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમની 20 વર્લ્ડ કપ જીત્યો છે, કે જે ઇંગ્લેન્ડ ટીમે જે કાલે 20 વર્લ્ડ કપની અંદર સ્થાન પ્રયાસ કર્યું છે. મિત્રો, ઉદયપુર અને બ્રોડગેજ ટ્રેકનું 13 દિવસ પહેલાં જ લોકાર્પણ કર્યું હતું. તો અમદાવાદ ઉદયપુર રેલવે ટ્રેક પર વિશ્વ મોદીએ લોકાર્પણ કર્યું હતું. તો મિત્રો વધુમાં છે કે અમેરિકા વિશ્વયુદ્ધ 2 વિમાન હવામાં અથડાયા અને 6ના મોત થયા છે. મિત્રો વધુમાં છે કે મુંબઈ એરપોર્ટ પર 32 કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. મિત્રો એ અંતર્ગત ઇતિહાસના એક દિવસમાં કરાયેલી સર્વોચ્ચ જપ્તી ગણવામાં આવે છે. તો મિત્રો વધુમાં છે કે દેશના 64% નાગરિકો ઈચ્છે છે કે પગપાળા જતા લોકો સાયકલ સવાર રસ્તા પર પ્રાથમિકતા આપવી જોઈએ. તો મિત્રો વધુમાં જે જણાવવામાં આવ્યું છે કે રિવરફ્રન્ટ ખાતે કોમર્શિયલ પોર્ટમાં 1 કરોડનો કોર્પોરેટ ગાર્ડન બનશે અને સામાન્ય લોકોને નહીં જઈ શકે, માત્ર VIPને જ પ્રવેશ મળશે. પ્લોટ વેચવા ત્યારે ગાર્ડન દૂર કરવામાં આવશે. મિત્રો વધુમાં તમે જોઈ શકો છો, જે રિવરફ્રન્ટની ખાતે સરકાર દ્વારા પ્લોટ પાડવામાં આવે છે એની માત્ર VIP લોકો જ ખરીદી કરી શકશે. તો રાતની ફ્લાઇટ સવારે ઉઠતા 90 પેસેન્જરોને એરપોર્ટ પર હોબાળો વસવામાં આવ્યો હતો. તો મિત્રો દંગી ફેલાવતા 1592 એકમને મ્યુનિસિપલ કોર્પોરેશન નોટિસ આપી છે કે આ વેપારીઓને ત્યાં અગાઉ પણ SGST તપાસ કરી હતી અને GST બોગસ બિલ્ડિંગ કૌભાંડમાં બીજે દિવસે વધુ 85 વેપારીઓની પૂછપરછ કરવામાં આવી છે. તો મિત્રો વધુમાં સમાચાર છે કે મીઠાઈ ફરસાળ ડેરી પ્રોડક્ટ સહિત 69 જગ્યાએ તપાસ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને એ સપ્તાહમાં લીધેલા ફૂટના 38માંથી 2 નમૂના ખાદ્ય અગાધ તરીકે નીકળ્યા છે. પણ જ્યારે પણ તમે મીઠાઈ ખરીદો છો ત્યારે જોઈ ચકાસી અને ખરીદવી, જેથી તમારા શરીરને નુકસાન ન થાય એ રીતે. તો મિત્રો GST ફાટવાનું કામ હજુ અધૂરું બન્યું છે અને
મ્યુનિસિપલ આંખ આડા કાન કરે છે. તો મિત્રો, વધુમાં જે તહેવારોમાં ડ્યુટી કરતી પોલીસને વધારાના પગાર ચૂકવવામાં જોઈએ એ પણ માંગ વધી રહી છે. તો ગુજરાતની માધ્યમિક એન્જિનિયરિંગની 4 માંથી 120માંથી 2 બેઠકો જ ભરાઈ છે. તો ખાનગી MBA કોલેજમાં 14,668 સીટોમાંથી 3,415 બેઠકો ખાલી રહી છે. તો મિત્રો, વધુમાં છે કે આયુર્વેદ અને હોમિયોપેથીની પ્રવેશ કાર્યક્રમ આ સપ્તાહે જાહેર થશે અને જે પણ મિત્રો આયુર્વેદિક અને હોમિયોપેથીમાં જો જવા માગતા હોય તો એમનો પ્રવેશ હવે આ સપ્તાહ એટલે કે આ જ વીકની અંદર શરૂ થશે, એટલે કે સોમવારથી રહીને શનિવારના વીકની અંદર તેનો પ્રવેશ શરૂ થશે. UGC નેટમાં IIT-ના 16 વિદ્યાર્થીઓને ક્વોલિફાય થયા છે. તો મિત્રો, વધુમાં જે સમાચાર છે કે GNLU-ના 5 પૂર્વ વિદ્યાર્થીઓને સિવિલ જજ માટે પસંદગી કરવામાં આવી છે. તો મિત્રો, રાજ્યના અત્યાર સુધીના સુરતમાં 299 અને અમદાવાદમાં 80 ફરજ નોંધાઈ છે, એટલે કે 10 દિવસમાં 9,000 જે સિવાય જે આપણે જે વાત કરીએ કે CVIGL-ના એપ ડાઉનલોડિંગ થઈને 33 જિલ્લાઓમાંથી માત્ર 872 ફરિયાદ નોંધવામાં આવી છે. ખુરશી માટે ખેંચણી, તો મિત્રો તમે જોઈ શકો છો કે એ અંતર્ગત મોંઘવારીની તો અહીં ચૂંટણી પણ દેખાઈ જો કે જે ચૂંટણીની અંદર ખુરશીઓ લઈ જવામાં આવી છે એની પણ વિગતો તમે આની અંદર જોઈ શકો છો. કોંગ્રેસ થકી પરિવર્તન લાવવા શંકરસિંહ વાઘેલાનું આહવાન કરવામાં આવ્યું છે. તો મિત્રો, રઘુ દેસાઈ, જ્ઞાની ઠાકોર, જિજ્ઞેશ મેવાણી, અતિ જે ચાવડા સહિતના નેતાઓને કોંગ્રેસની ટિકિટ આપી છે. મિત્રો તમે જોઈ શકો છો કે જે 10 લઈને જે 33 જિલ્લાઓ અંતર્ગત જે તાલુકાની અંદર ટિકિટ આપવામાં આવી છે એ અંતર્ગત તમે જોઈ શકો છો કે જે નામ જાહેર કરવામાં આવે છે ક્યાંથી કોણ લડશે. તો રૂપિયા 5 કરોડમાં આવો તો હાલ જ ટિકિટ આપી દઈએ, એટલે કે કોંગ્રેસ પૂર્વ પ્રમુખના નામની ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી છે. તો મિત્રો, રાજ્યમાં 16,000 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર કરાયું હતું. મિત્રો, એ તમે જોઈ શકો છો, ભાવનગરના પંથમાં 3,400 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે. તો વીજ પુરવઠાના લો વોલ્ટનું નિરાકરણ આવતા વિરોધ કરવામાં આવશે. ગોધરાના અને જસનગરમાં ચૂંટણી બહિષ્કારના જે બેનર્સ લગાવવામાં આવ્યા છે. તો ઉત્તર ગુજરાતમાં ભાજપે 27 માંથી 23 બેઠકો જાહેર કરી છે, તો કોંગ્રેસને 22ની જાહેર બાકી કરવામાં આવી છે. તો બળવાના ડર અને અક્ષક્ત ઉમેદવારોને શોધવા માટે કોડ્યું છે ગુંચવાણ. જે મિત્રો તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતની અંદર 2017ની ચૂંટણી પરિપત્રમાં જાણીએ કે મહેસાણાની અંદર કુલ 7 થઈ હતી, એની અંદર ભાજપના 5 અને કોંગ્રેસના 2. તો પાટણની અંદર પણ તમે જોઈ શકો છો, એ પ્રમાણે તમે જોઈ શકો છો કે 27માંથી ભાજપને 12 મળી છે અને કોંગ્રેસને 15 જીત મળી ચૂકી છે. તો મિત્રો, વધુમાં તમે જોઈ શકો છો એ અંતર્ગત તમે આ ઘણી બધી માહિતી અંતર્ગત છે. તો આની અંદર જે આપણે મહત્ત્વની માહિતી છે એ અંતર્ગત જાણીએ કે 28 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધીના 20 કરોડથી આવક નોંધાય છે. મ્યુનિસિપલની જે વ્હીકલ ટેક્સની આવક ગત વર્ષના 66 કરોડથી વધીને 103 કરોડ થઈ ચૂકી છે. તો મિત્રો, વધુમાં છે કે દીકરીઓને શિક્ષિત હશે તો બંને પરિવારોને મદદરૂપ થશે સમાજ પ્રમુખ, એટલે કે ધપોવનના બ્રહ્મ સમાજે 12 વર્ષના શિબિરનો યોજીને 92% દીકરીઓને શિક્ષિત કરવામાં આવી છે. તો મિત્રો, વધુમાં છે કે જાહેર કાર્યક્રમમાં 40% ભોજનનો બગાડ થયો છે. તો ગ્રુપ જે ગ્રુપ પ્રમુખ એટલે કે 3500 લોકો ગ્રુપના 4 વર્ષથી 25 હોટલોમાં વધેલું ભોજન જરૂરિયાતમંદોને જમાડે છે. તમે જોઈ શકો છો કે જે ભોજનનો બગાડ અટકાવવા રોબિનહુડ ગ્રુપ જે શિબિર પણ યોજે છે કે જે પણ બગાડ થતો જે અનાજ છે એમને જે ગરીબ પરિવારો છે એમના સુધી પહોંચાડવામાં આવે છે. તો મિત્રો, વધુમાં છે તો મિત્રો, વધુમાં પેપર ન્યૂઝ અંતર્ગત કે વટવામાં જાડેજા અને અમરાઈવાડીમાં જગદીશ પટેલ તેમજ કંટ્રોલની જવાબદારી કરી કે 2 બેઠકોમાંથી ભાજપના કડકડાટ વટવામાં પાટીદાર અને રબારી સમાજનો સામસામો જોવા મળે છે. તો મિત્રો, દાણી લીમડામાં આપના ઉમેદવારને વિરોધ કરવામાં આવે છે કે નરોડા, નારાયણપુર, મણિનગર અને અસારવા ઉમેદવાર બાકી કોંગ્રેસ શહેરના 9 ઉમેદવારો જાહેર કર્યા છે જેમાં MLA રિપીટ થશે. તો મિત્રો, ઠક્કરબાપા નગર અને નિકોલમાં ટિકિટ માગનારને ધ્યાન લેવામાં આવ્યું છે. કે મિત્રો, આની અંદર વધુમાં કે કડીમાં ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનના પૂર્વ TPC CMને નિવેદન કરાય છે કે હું જીતું છું પણ
ત્યાં સુધી બીજેપી સિવાય બીજું વાત નહીં કરું, નીતિન પટેલે સૌથી મોટી જાહેરાત કરી છે. તો ચૂંટણી કમિશનને આ અંગે ઓર્ડર જે ઓર્ડર છે જાહેર કર્યો છે કે 5 પોલીસ અધિકારીની બદલી ન કરવાની રજૂઆત ગ્રાહ્ય રહી છે. તો ચૂંટણીના પગલે ગીતા મંદિર બસ સ્ટેશનની નજીક વાહનો તપાસ કરવામાં આવી રહી છે. તો મિત્રો, એ અંતર્ગત જે વધુ માહિતી છે એ અંતર્ગત તમે જોઈ શકો છો કે 29,588 કેસો પ્રી લિમિગેશનમાં 28,330 કેસો મળી કુલ 57,918 કેસોનો નિકાલ કરવામાં આવશે. લોક આંદોલનમાં એક જ દિવસમાં 200 કરોડથી રકમ કેસોનું સમાધાન થયું છે. તો મિત્રો, ડફનાણા પાસે બાઇક સ્પ્લિપ થતાં સગીરનું મોત અને 2ની ગંભીર ઇજા થવામાં આવી છે. મિત્રો, ઘરે ગયા વગર 3 સગીર બાઇક લઈને રિફર પોઈન્ટ પર પહોંચ્યા હતા. તો ડફનાણા ખાતે એમનું જે બાઇક સ્લિપ થતાં એમના 2 અંગે 1નું મોત થયું છે. તો રિવર પોઈન્ટ પર પક્ષીઓ માટે માંસના ટુકડાઓ ફેંકાતાનો વિવાદ જોવા મળ્યો છે. તો મિત્રો, આની અંદર વધુ માહિતી તમે આની અંદર જોઈ શકો છો. એ અંતર્ગત આપણે મહત્ત્વની માહિતી આપણે જાણીશું કે સંવેદન વ્યક્તિ જ અન્ય વેદના સમજી શકે. મિત્રો, જે ગરીબ છે, પરિવાર છે, એમની વેદના માત્ર જે સંવેદનશીલ વ્યક્તિ છે એ જ સમજી શકે છે. ડાયાબિટીસ સુધી લઈ જતા 5 બહાના તેમના અંગે એક્સપર્ટનો જવાબ મળે છે. તમે જોઈ શકો છો, પ્રથમ બહાનું, બીજું બહાનું, ત્રીજું બહાનું, ચોથું બહાનું અને પાંચમું બહાનું અંતર્ગત તમે જોઈ શકો. મિત્રો, આજનું જે દિવ્ય અક્ષર પેપર છે અમદાવાદ, એ અંતર્ગત માહિતી જે છે એ આપણે લીધી છે. તો મિત્રો, સિંધે જૂથમાં જઈને કીર્તિ કરે ગદ્દારી સંજય નિરૂપમમાં જે સૌથી મોટું નિવેદન આપ્યું છે. તો મિત્રો, રોકાણકારો માટે જે ઇક્વિટી MF છતાં 5 વર્ષનો સ્મોલ સેવિંગ ડિપોઝિટ 2 ગણી વૃદ્ધિનો અવાજ નોંધવામાં આવી છે. મિત્રો, રોકાણ પરિવર્તન, વ્યાજદરમાં વધતા FD નાની બચત યોજનામાં આકર્ષણો વધ્યા છે. એટલે જો પણ તમે નાની બચત અથવા FD ખોલાવો છો તો તમને સૌથી મોટો ફાયદો થવા પાત્ર થશે. મિત્રો, એની અંદર સ્મોલ સેવિંગ ડિપોઝિટની અંદર 9.9% વ્યાજદર મળે છે. જ્યારે બેંક ડિપોઝિટની અંદર પર તમે જોઈ શકો છો, એ અંતર્ગત તમે જોઈ શકો છો દવાની કિંમતમાં 30-85% સુધીનો ભાવ ફરક તમને હવે જોવા મળશે. તો જેનેરિક દવામાં વપરાશનો ગુજરાતમાં મોખરે સ્થાન મળ્યું છે. એટલે કે ગુજરાતમાં 13.15% જેટલો વપરાશ વધી ગયો છે. તો એમેઝોન આ ખાસ રોબોટનો સ્પેસ રીતે કામદારો રોજી ગુમાવશે. એટલે કે એમેઝોનની અંદર હવે રોબોટ કામ કરશે અને જે કામદારો જૂના છે એમને પણ બહાર કાઢવામાં આવશે. વધુમાં છે, ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ IT ફાઇનમાં ક્ષેત્ર સ્કીમ કામદારોની માંગ, મ્યુનિસિપલમાં 70% વર્ષનો રાજ્ય બહાર પાડવામાં આવે છે. તો મિત્રો, બાળકોને દરેક જરૂરિયાત પૂરી કરો પરંતુ ખર્ચ માટે પૈસા માત્ર સ્ત્રોત એ પણ મહિને પગાર કરો છો. તો મિત્રો, અયોગ્ય આર્થિક આયોજન ધરાવતા 90% સ્ટોકઅપ નિષ્ફળ રહેશે અને રેવન્યુ મોડલની સ્પષ્ટ હોવું જરૂરી છે. મિત્રો, વધુમાં જે તમને આ માહિતી જોવા મળતી રહેશે. મિત્રો, ઇંગ્લેન્ડ આ વર્ષે ઓક્ટોબર અગાઉ ઓસ્ટ્રેલિયામાં માત્ર 1 T20 મેચ જીતી હતી, તો હવે છે વર્લ્ડ ચેમ્પિયન બની ગયું છે. મિત્રો, જે ઓસ્ટ્રેલિયાની કાલે મેચ થઈ એ અંતર્ગત આપણે જાણીએ કે ઇંગ્લેન્ડે મેચ જીતી અને જે T20 વર્લ્ડ કપ અને 50 ઓવરની જે વર્લ્ડ કપ છે એ પણ જીતીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. મિત્રો, વધુમાં જે માહિતી છે, ટ્રમ્પ 2024માં પોતાના ઉમેદવારી પર અડગ અને પાર્ટી કમિટીને 2 જૂથમાં વહેંચાઈ ગઈ છે. એટલે કે હવે ટ્રમ્પ પણ 2024ની અંદર જે છે રાષ્ટ્રપતિ તરીકે જે ચૂંટણી લડવાના છે. તો મિત્રો, આ જ રીતે આજનું દિવ્ય પાક્ષર અમદાવાદનું સંપૂર્ણપણે પૂરું થાય છે. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.